હવે લાસ્ટ સેશનમાં આપણે જોયું હરિયાળી ક્રાંતિ વિશેનું બેઝિક. હવે આગળ ચર્ચા કરીએ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. આમ તો વનસ્પતિ સંવર્ધન કોને કહેવાય એના સ્ટેપ તો ખબર છે, પણ સ્પેશિયલી રોગ પ્રતિરોધકતા પાકની અંદર આવે એના માટે વનસ્પતિ સંવર્ધન એવો ટોપિક છે. તો શું કહે છે કવિ કે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ, એમાંય ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે ત્યાં આનો ચેપ વધારે લાગે, જે પાક ઉત્પાદન ઉપર અસર કરે. અને ઘણી વખત ખેડૂતના 20-30% ઉત્પાદન જે છે એ લોસ જાય, અથવા તો ક્યારેક 100-100% પાકને નુકસાન થાય. રેડી? ઉપદ્રવના તમને ખબર જ હોય. રેડી? તો રોગ પ્રતિરોધી પાકની જાત આપણે વિકસાવીએ તો આપણે જે જંતુનાશક દવાઓ આપણે છાંટીએ છીએ, જે ફંગીસાઇડ્સ છાંટીએ છીએ, ફંગીસાઇડ્સ આપણે ફૂગના નાશ અથવા તો ફૂગનો ચેપ લાગે એના વિરુદ્ધ છાંટતા હોય. તમને કદાચ ખબર હોય તો અત્યારે મગફળી વાવવાની થાય તો મગફળીના બીજ છે ને દવાવાળા કરીને ખેડૂત છે જમીનમાં રોપે, નકર બીજમાં સડો થઈ જાય છે, ઉજગા પહેલાં જ જેને કહેવાય સડો થઈ જાય. તો રોગ પ્રતિરોધી જાત હોય તો ફંગીસાઇડ્સ, બેક્ટેરિયાસાઇડ્સ કે જે આપણે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ ફૂગ અને બેક્ટેરિયા વિરુદ્ધની, એનો ઉપયોગ ઘટી જાય અથવા તો એના ઉપરની જે ડિપેન્ડન્સી જે છે, આશ્રિતા છે, એ ઘટી જાય. તો આર્થિક રીતે પણ ખેડૂતને પોસાય કે રોગ પ્રતિરોધી જાત વાવવામાં આવે તો ઉત્પાદન વધે, જંતુનાશક દવાઓ ઓછી છાંટવી પડે, આ બધો ફાયદો થાય. હવે કોમન જેને કહેવાય કે એક રોગો છે આપણને આપેલા છે, જેમ કે ફૂગ દ્વારા થતો રોગ ગેરુ, રસ્ટ, આમ તો કાટ તરીકે ઓળખવામાં આવે, પણ ઘઉંનો ભૂરો ગેરુ એટલે તમે એ નેટમાં સર્ચ મારશો ને તો એના તમને એના પાંદડા છે ને પાંદડા ઉપર જાણે કાટ લાગી ગયો હોય ને એવું લાગે. પછી તમે આ જોયું હોય કે શેરડી આપણે ખાતા હોય ને એમાં લાલ લાલ વચ્ચે આપણને કંઈક, તો એને એ ફૂગનો રોગ છે, ફૂગનું ઇન્ફેક્શન છે શેરડીમાં, જેને શેરડીનો લાળ લાલ સડો તરીકે ઓળખવામાં આવે. પછી બટાટાનો એટલે કે બટેકાનો પાછોતરો સુકારો રોગનું નામ છે, એટલે આમાં કંઈ પાછળથી સુકારો થાય ને એવું કંઈ નથી. એમ ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે બટેકા વાવી લીધા પછી પાછળથી સુકાઈ જાય, તો કે ના એવું નહીં, પણ બટેકાના જે પાંદડા હોય ને એ પાંદડાની અંદર પાંદડું ખવાઈ જાય આખું, એને પાછોતરો સુકારો કહે. એ તો બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે ક્રુસિફરનો ગેરુ. તો ગેરું એટલે એ બગડવું, પણ હવે ક્રુસિફર એટલે શું? તો કે ક્રુસિફર એટલે આમ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું ને તો ક્રુસિફરેસી કરીને ફેમિલી આવે, પણ હું તમને સાદું નામ દઉં. ક્રુસિફર એટલે કોણ થાય? તો કે ક્રુસિફર એટલે એવા વેજીટેબલ્સ થાય જેની અંદર એક કોબીજ આવે, પછી ફ્લાવર આવે, સ્પિનેજ આવે, તુર્નિપ એટલે કે સલગસ આવે, આ બધા એ નહીં થાય એનાથી મિત્ર, નહીં થાય. આ છે બેક્ટેરિયા દ્વારા થતા રોગ. હવે જનરલ વાયરસ દ્વારા થતા રોગ છે તમાકુની અંદર કિરમીર રોગ એટલે કે ટોબેકો મોઝેક વાયરસ દ્વારા થતો મોઝેક ડિઝીઝ, અને સલગસ એટલે તુર્નિપ એટલે વનસ્પતિ એક શાકભાજીનું નામ છે, સલગસનો કિરમીર રોગ. કિરમીર એટલે શું ખબર તમને? કિરમીર એટલે ગાંઠ જેવું થઈ જાય, મોઝેક. આમ તો મોઝેક ફિઝિક્સનો શબ્દ કદાચ તમને ખબર હોય કે મોઝેક ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સ્મોલ ડિફરન્ટ પાર્ટ્સ જોડાઈને બનતી એવી રચનાને મોઝેક ફિઝિક્સની ભાષામાં કહેવામાં આવે. તો બાયોલોજીની અંદર મોઝેક એટલે એ સ્મોલ પાર્ટ એટલે કોષના ગઠ્ઠા, ટૂંકમાં આમ ગાંઠ જેવું થઈ જાય. આજે તમાકુમાં તમે એના પાંદડામાં ટોબેકો મોઝેક વાયરસનો રોગ જોવો ને તો એ તમને એવું દેખાય. રેડી? ચાલો હવે આ જનરલ વાત થઈ, આગળ ચર્ચા કરીએ. તો પાકની અંદર રોગ પ્રતિકારકતા વિકસાવવા માટે એનું જે સંવર્ધન કરવું પડે એની પદ્ધતિઓ કેટલી છે, આપણે કેવી રીતે રોગ પ્રતિરોધી વનસ્પતિની જાતને વિકસાવી શકીએ, તો એની 2-4 પદ્ધતિઓ લખી છે. નંબર 1, પરંપરાગત સંવર્ધન પદ્ધતિ. તો પરંપરાગત સંવર્ધન પદ્ધતિ એટલે શું? તો કે તમારે ક્યાં વયું જવાનું? ઇન ધ વાઇલ્ડ એટલે કે યસ, જંગલી રોગ પ્રતિરોધક જાત હોય, રોગ પ્રતિરોધક જાત એને ઓળખવાની,
અને એનું તેનું ઊંચી ઉત્પાદન આપતી જે જાત છે એની સાથે સંકરણ કરાવવાનો. એટલે કે આની અંદર કયા સ્ટેપ લાગવું પડે જે આપણે ભણ્યા તે કયા? તો કે યસ યસ તે જ ભિન્નતાનું એકત્રીકરણ જનરલ રસનો સંગ્રહ હતો ભેગું. પછી શું છે? પિતૃનું મૂલ્યાંકન કરવું, યોગ્ય મૂલ્યાંકન, પછી સંકરણ, પછી ટેસ્ટિંગ, આ બધા જે આપણે સ્ટેપ ભણ્યા એ રેડી. પણ લોચા શું છે ખબર છે? એક જગ્યાએ શબ્દ છે કે જંગલી જાતો જે પણ આપણે જનરલી જોવા જઈએ છીએ એમાં ભાગ્યે જ ક્યારેક જ આપણને રોગ પ્રતિરોધી જાત જોવા મળતી હોય. એટલે આ આખો પ્રોજેક્ટ છે ને એ કેવો થઈ જાય ખબર? નિરસ. કેવો થાય? નિરસ. આજે ઘણી બધી જંગલી જાત જોવા મળે, નો નો થેન્ક્સ, પણ એમાંથી ભાગ્યે જ આપણને કોઈ એવી જાત જોવા મળે છે કે જેની અંદર રોગ પ્રતિકારકતા જોવા મળે. ચાલો બીજી એક પદ્ધતિ છે, સોમોક્લોનલ વેરિયન્ટ પદ્ધતિ. દેશી મિનિંગ સમજાવું મિત્રો, સોમોક્લોનલ વેરિયન્ટ એટલે શું? સોમો એટલે સોમેટિક, સોમો ઇઝ ઇક્વલ ટુ સોમેટિક, સોમેટિક ઇઝ ઇક્વલ ટુ દૈહિક. ક્લોન, ક્લોન એટલે ઝેરોક્સ કોપી. શું કહેવાય? ક્લોન એટલે, હા, પણ એ આપણી વ્યવહારુ ભાષા જ, વ્યવસ્થિત ભાષામાં લખવું હોય તો પ્રતિકૃતિ કહેવાય, પ્રતિકૃતિ. વેરિયન્ટ પ્રકાર, શું કહેવાય? પડકાર નહીં, પ્રકાર. પડકાર નથી આપવાનો. રેડી? ચાલો તો આનો મિનિંગ શું ખબર તમને? જો કોઈ એવી જાત મળે કુદરતી રીતે અસ્તિત્વમાં હોય, જંગલી જાત મળે, જો કોઈ એવી જાત મળે કે જેમાં રોગ પ્રતિકારકતા ઊંચી હોય, તો આપણે શું કરવાનું ખબર છે? એના જે દૈહિક કોષ હોય ને મિત્રો, શું હોય? દૈહિક કોષ, એ લઈને સીધો જ એવો છોડવો આપણે બનાવી શકીએ. તો જો કોઈ આપણને એવી જાત મળે કે જેમાં ઊંચી પ્રતિકારકતા છે પ્લસ ઉત્પાદનની સારું આવે છે, તો તેના દૈહિક કોષ એટલે કે વનસ્પતિમાં આપણે વર્ધમાન કોષો લેવાના હોય, એના વર્ધમાન કોષને લઈને લેબોરેટરીમાં એક કોષ કે આવા કોષોના સમૂહમાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ કરી શકાય. એ સાહેબ તમને સમજાવું, તમે ગયા હોય, તમને ક્યાંય જંગલમાં એવી જાત મળે, ધારો કે બટેકાની ઊંચ પ્રતિરોધી, હવે તમને મળ્યા બે છોડવા, રેડી? તો તમે બે છોડવા લઈ આવ્યા લેબોરેટરીમાં. હવે મહિડા બે આપણે બનાવવા છે 250, તો એ બે છોડવા જે હોય ને એની જે વર્ધનશીલ પેશી હોય ને એ કલેક્ટ કરવાની, અને એ વર્ધનશીલ પેશીનો જે સમૂહ હોય ને એને કેલસ કહેવાય. આપણે આ જ ચેપ્ટરમાં વનસ્પતિ પેશી સંવર્ધન છેલ્લો ટોપિક ભણશું એટલે તમને ખ્યાલ આવી જશે કે એ જે બે છોડવા મહિડા હોય એમાંથી એક છોડમાંથી આપણે વર્ધનશીલ પેશીનો ટુકડો લીધો, એ જે ટુકડો હોય ને એને ટેસ્ટ ટ્યુબમાં નાખવાનો, ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમ ભરવાનું, મીન્સ કે પાણી છે અને ખોરાક માટે ગ્લુકોઝ, સોડિયમ, પોટેશિયમ એવું બધું નાખવાનું, પ્લસ વનસ્પતિ અંતઃસ્ત્રાવ એ નાખવા પડે, સાઇટોકાઇનિન ને એવા બધા ઓક્સિજન, એટલે એ જે કોષ હોય ને એ આખો વૃદ્ધિ પામે અને એમાંથી છોડવો બની જાય. વનસ્પતિ પેશી સંવર્ધન ટેકનિક કહેવાય. આપણે આ જ ચેપ્ટરમાં છેલ્લે ભણશું. તો એના માટે સાહેબ બીએસસી એમએસસી કરવું પડશે, બોટની, રેડી? ચાલો તો આ ટેકનિક છે સોમોક્લોનલ. સોમો એટલે સમાન, દૈહિક, સોમેટિક, ક્લોનલ એટલે કે એના જેવી જ પ્રતિકૃતિ મેળવી શકીએ. એટલે દેશી ભાષામાં હું કહું, દેશી નહીં પણ વિલાયતી ભાષામાં કહું તો આને વનસ્પતિ પેશી સંવર્ધન કહેવાય, વનસ્પતિ પેશી સંવર્ધન ટેકનિક. રેડી? ચાલો ત્રીજી ટેકનિક કહું, જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક. કેવું? જીનેટિક એન્જિનિયરિંગ, કદાચ નામ સાંભળેલું હોય તમે,
કઈ કોલેજમાં થાય? ઓકે, જીનેટિક એન્જિનિયરિંગ જે છે એમાં એડમિશન લેવા માટે JEE આપવી પડે સાહેબ. યસ, ચલો આપણે મૂળભૂત વાત ઉપર આવીએ. આ ટેકનિક શું છે? આપણે ચેપ્ટર નંબર 11 અને 12 કે જે જીનેટિક એન્જિનિયરિંગના ચેપ્ટર છે એની ચર્ચા કરશું ત્યારે ખ્યાલ આવશે. પણ જીનેટિક એન્જિનિયરિંગ એટલે ખાસ ટૂંકમાં DNAના ટુકડાઓની અદલી બદલી અથવા તો જનીનોની ટ્રાન્સફર, DNAના ટુકડાઓને કાપવા, એને અલગ કરવા, અન્ય સજીવ કે કોષની અંદર DNAના ટુકડાઓને દાખલ કરવા. તો આખું એક એન્જિનિયરિંગ છે, બાયોલોજી નથી આ. તો આ ટેકનિકમાં શું કરવામાં આવે? તો કે અમુક જંગલી જાત છે ને, જંગલી જાત કે જેની અંદર ઊંચી પ્રતિકારકતા હોય પરંતુ ઉત્પાદની ઓછી આપતી હોય તો શું કરવાનું? તો ઊંચી પ્રતિકારકતા માટે જે પણ જનીન જવાબદાર હોય ને, એ જનીનને આપણે જિનેટિક એન્જિનિયરિંગની મદદથી એ જનીન કે DNAનો ટુકડો કાપીને એને શેમાં ટ્રાન્સફર કરી દેવાનું? તો કે ઊંચું ઉત્પાદન આપતી જે જાત હોય ને એમાં ટ્રાન્સફર કરી દેવાનું. એટલે એક સાથે બે વસ્તુ આવી જાય. ઉત્પાદન તો ઓલરેડી ઊંચું જ છે અને આપણે ઊંચી પ્રતિકારકતાનું જનીન એમાં ટ્રાન્સફર કરી દઈ તો એ વનસ્પતિ ઊંચું ઉત્પાદને આપશે અને રોગપ્રતિકારક શક્તિ પણ એની વધશે. એનું એક્ઝામ્પલ છે ભીંડો, એ એસ્ક્યુલન્ટ્સ એનું વૈજ્ઞાનિક નામ છે ભીંડાનું. તો ભીંડાની અંદર આપણે આવું જ કર્યું. ભીંડાની અંદર આપણે એની જે જંગલી જાત કે જે પ્રતિરોધી જાત હતી એમાંથી ઊંચું ઉત્પાદન આપતા જનીનો છે આપણે ટ્રાન્સફર કર્યા અને જે નવી જાત મળીને એ નવી જે જાત છે એને પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ક્રાંતિ? પર ઘણા લોકો આપણે કેમ હરિયાળી ક્રાંતિ એવો શબ્દ બોલીએ તો ઘણા લોકો જે છે ને એ પરભાણી ક્રાંતિને ક્રાંતિ થઈ ગઈ એવું સમજે છે. પણ પરભાણી ક્રાંતિ છે એ ભીંડાની એક જાત છે કે જેની અંદર યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિકારકતા આવી ગઈ. તો આ ત્રીજી ટેકનિક છે, જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક કે જેની અંદર પ્રતિરોધકતા માટે જવાબદાર જનીન છે એને ટ્રાન્સફર કરવામાં આવે. ચોથી ટેકનિક છે મ્યુટેશન બ્રિડિંગ, એટલે કે વિકૃતિ પ્રેરીને આપણે એની અંદર રોગ પ્રતિકારકતા લઈ આવવાની. હવે આ વસ્તુ છે ને એનો આખો કન્સેપ્ટ હું તમને સાદી ભાષામાં રજૂ કરું. જુઓ, ધારો કે હું સમજાવું છું તમને, ધારો કે દાડમના ફળ ઉપર એક ઈયળ થઈ જાય છે. ધારો કે દાડમના ફળ ઉપર નહીં, એના પર્ણ ઉપર વિચારી, એના પર્ણ ઉપર એક ઈયળ આવે છે અને એ જે ઈયળ છે એ પર્ણને ખાઈ જાય છે કારણ કે પર્ણનો સ્વાદ મીઠો આવે છે. તો આપણે શોધવાનું કે પર્ણનો સ્વાદ મીઠો કેમ છે? તો કે આ રસાયણ જવાબદાર છે. ધારો કે એની અંદર કોઈ એક રસાયણ જવાબદાર છે, એ નામનું રસાયણ. તો આપણે શું કરવાનું? આ જે રસાયણ છે ને એ કેવી રીતે બને છે? તો કે એ પ્રક્રિયા કોષની અંદર X+Y નામનું રસાયણ છે એ ભેગું થાય અને એ નામનું બને છે. ઓકે, કયો ઉત્સેચક જવાબદાર છે? તો કે ઉત્સેચક E જવાબદાર છે. આના માટે જનીન કયું છે? તો કે જનીન EA એના માટે જવાબદાર છે. મીન્સ કે જનીન EA છે એમાંથી એક ઉત્સેચક બને ને આ ઉત્સેચક બને તો આ રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય તો આ ગળિયો પદાર્થ બને, ગળિયો પદાર્થ પર્ણમાં બને અને પર્ણ ગળા બને અને જેથી કીટકોને ઈયળો આવીને બેસે. તો આપણે શું કરવાનું ખબર છે? એ જે દાડમની જાત છે ને એમાં આ જે જનીન છે ને એને વિકૃત કરી દેવાનું. આ જનીનને તમે વિકૃત કરી દેશો એટલે એમાંથી આવો ઉત્સેચક ઉત્પન્ન ન થાય. આવો ઉત્સેચક ઉત્પન્ન ન થાય તો આ રસાયણ ન બને. આ રસાયણ ન બને તો પર્ણ ગળા ન થાય અને સાહેબ ગળા પર્ણ ન થાય તો ઈયળ કે કીટક નહીં બેસે. આવું કરવાનું. અને મ્યુટેશન પ્રેર, મ્યુટેશન વિકૃતિ દ્વારા બ્રિડિંગ એટલે સંવર્ધન. તો આવું તમે વિકૃત, મીન્સ કે આ જે મેં વાત કીધું એ દરેક વસ્તુ માટે અલગ અલગ રીતે લાગુ પડે. હો, તમારે શોધવું પડે. પછી તમે કામના જનીનો એને બગાડી નાખો તો એ ન હાલે. એટલે બહુ આ તો ખાલી બોલવાની વાત છે કે આપણે અડધી મિનિટમાં બોલી દઈ, પણ એ બહુ લાંબા રિસર્ચની વાત છે. આપણે એ બધું નક્કી કરવું પડે કે કયું જનીન છે એને વિકૃત કરીશું કે જેથી નોર્મલી બીજો કોઈ ફેરફાર ન થાય અને પર્ટિક્યુલરલી કીટકો કે રોગો પ્રત્યે આપણને પ્રતિરોધકતા મળી, બધું જાણવું પડે. એમને એમ કંઈ એલફેલ ગમે એમ ન કરી શકીએ. તો આવી વિકૃતિ DNAની અંદર, જનીનોની અંદર રસાયણ અથવા તો ગામા કિરણો દ્વારા પ્રેરવામાં આવે છે. એક એક્ઝામ્પલ છે કે મગ છે એની અંદર આપણે વિકૃતિ પ્રેરી તો મગ છે એમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ. પાવડરી મિલ્ડ્યુ એટલે એક પ્રકારની ફૂગ છે. પાવડરી મિલ્ડ્યુ એટલે એક પ્રકારની ફૂગ છે, એની સામે શું આવી ગઈ? પ્રતિકારકતા આવી ગઈ. સમજાઈશ? તો આ છે જનરલી 4-5 પ્રકારની પદ્ધતિઓ
કે જેના થકી આપણે રોગ પ્રતિકારકતાને વિકસાવી શકીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે અમુક એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું કે જે આવી રીતે જાત વિકસાવી છે અને કોના વિરુદ્ધ વિકસાવવામાં આપેલી છે એની આપણને માહિતી આપે છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં.